स्वाधी बेपण तो मुख्य दाखलो चौथो जो विभाजन गुणधर्म ना उपयोग कर नीचे दाखला गणो तो विभाजन चर्चा अपने स्वाधी बेपण बे में कर चुक्या छे। हवे आपणे विभाजन गुणधर्म उपयोग कर दाखला गणीशु। तो प्रथम दाखिल अपनी पास 728 गुणिया 101 तो आपणे 101 नो विभाजन करीशु। 728 गुणिया 101 विभाजन अपने 100 + 1 तरीके करीशु। त्यार बाद अपने 728 नो प्रथम 100 साथे अने पछी 728 नो 1 साथे क्रमशः गुणाकार करीशु। 728 गुणिया 100 + 1 728 गुणिया 1। हवे 728 में आपणे 100 साथे गुणाकार करीशु तो आपणे जवाब मळशे 72,800। त्यारबाद 728 ने 1 साथे गुणाकार करता मळशे आपणने 728। आपणे जाणीए छीए के कोई पण संख्या ने 1 साथे गुणता जवाब एनी संख्या आपणने मळे। हवे आपणे 72,800 में 728 आपणे उमेरीशु। 72,800 + 728 જીરો માં 8 ઉમેરતા 8 મળે, જીરો માં 2 ઉમેરતા 2 મળશે, 8 માં 7 ઉમેરતા 15 મળે, 15 નો 5 વધી 1, 1 માં 2 ઉમેરતા 3 મળે, 7 ના 7 તો આપણે જવાબ મળશે 73,528। ચાલો આપણે પછીનો એક દાખલો જોઈએ। 5,437 ગુણ્યા 1,001 અહીંયા આપણે 1,001 નું 1,001 લખીને વિભાજન કરીશું। 54,437 ગુણ્યા 1,001 અહીંયા આપણો 18,000 બનશે। શા માટે? તો કહી સંખ્યા એકમ દશક સો હજાર એટલે કે સંખ્યા હજારના સ્વરૂપમાં હોવાથી આપણને આધાર તરીકે 1,000 મળશે। હવે આપણે અહીં 1,001માંથી 1,000 આપણે લઈ લીધા તો આપણી પાસે 1 વધશે એટલે કે 1,001નું વિભાજન કરીશું આપણે 1,001 તરીકે। હવે આપણે 5,437ને 1,000 સાથે ગુણીશું, ત્યારબાદ 5,437ને 1 સાથે ગુણીશું। 5,437 સાથે 1,000 ગુણતા આપણને જવાબ મળશે એકમ દશક સો હજાર 10,000 લાખ 10,00,000 એટલે કે 54,37,000 હતા। હવે આપણે 5,437 અને 1 નો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 5,437। હવે બંનેનો ગુણાકાર થઈ ગયા બાદ બંને જવાબનો આપણે સરવાળો કરીશું એટલે કે આપણે 54,37,000માં આપણે 5,437નો આપણે સરવાળો કરીશું। 0 + 7 ઉમેરતા 7 મળશે, 0 + 3 ઉમેરતા 3 મળશે, 0 + 4 ઉમેરતા 4 મળશે, 7 + 5 ઉમેરતા 12 મળશે, 12 નો બગડો વધી 1, 1 + 3 ઉમેરતા 4 મળશે અને 4 ના 4 5 ના 5 એટલે કે આપણો જવાબ આવશે 54,042,437। ચાલો હવે આપણે દાખલો ત્રીજો સી જોઈએ, 824 × 25। તો અહીં આપણે 25 નું 20 + 5 તરીકે વિભાજન કરીશું। 824 × 20 + 5 હવે આપણે જોઈએ તો એકમ દશક, તો કે દશકના અંકમાં 2 હોવાથી એનો આધાર બનશે 20, એકમનો 5 હોવાથી એનો આધાર બનશે 5। ત્યારબાદ આપણે 824નો 20 સાથે અને 5 સાથે ક્રમશઃ ગુણાકાર કરીશું
824 ગુણ્યા 20 વત્તાના વત્તા 824 ગુણ્યા 5, આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. ચાલો આપણે 824નો 20 સાથે ગુણાકાર કરીએ. 824 ગુણ્યા 20, હવે આપણે 20નો જવાબમાં જ આપણે 0 મૂકી દઈએ. 2 ચોક 8, 2 દૂ 4, 2 અઠા 16, એટલે આપણો જવાબ મળશે 16,480 વત્તાના વત્તા. હવે આપણે 824નો આપણે 5 સાથે ગુણાકાર કરવો આપણે, તો આપણે 824ને 5 સાથે ગુણીશું. 5 ચોક 20ની 0, વધી 2, 5 દૂ 10, 10ને 2 12, 8નો બગડો, વધી 1, 5 અઠા 40, 40ને 1 41, એટલે આપણો જવાબ આવશે 4,120. હવે આપણે 16,480માં 4,120નો આપણે સરવાળો કરીશું. ચાલો આપણે સરવાળો કરીએ. 16,480 વત્તા 4,120, 0માં 0 મળે તો 0 મળશે. 8×2×10ની 0, વધી 1, 1×4 5, 5×1 6, 6×4 10, વધી 1, 1×1 2, એટલે આપણને આ બંને સરવાળો મળશે 20,600. ચાલો હવે આપણે ચોથો દાખલો ડી જોઈએ. 4,275 ગુણ્યા 125, અહીંયા આપણે 125નું વિભાજન કરીશું. 4,275 એને ગુણ્યા 100 + 20 + 5. ચાલો આપણે સમજીએ અહીંયા વિભાજન કઈ રીતના કર્યું. એકમ, દશક, સો, અહીં સંખ્યા સોના સ્વરૂપમાં છે અને અહીં સોનો અંક એક ફેરનો આધાર આવશે 100. અહીં દશકના અંકમાં 2 હોવાથી એનો આધાર બનશે 20 અને એકમના અંકનો એકમનો. હવે આપણે ક્રમશઃ 4,275ને 100 સાથે, ત્યારબાદ 20 સાથે અને ત્યારબાદ 5 સાથે આપણે ગુણાકાર કરીશું. 4,275 ગુણ્યા 100 વત્તા 4,275 ગુણ્યા 20 વત્તા 4,275 ગુણ્યા 5. ચાલો હવે આપણે અહીં 4,275 100 સાથે ગુણીશું. આપણને જવાબ મળશે 4,47,500. ત્યારબાદ 4,275 20 સાથે ગુણીશું. 4,275 એને ગુણ્યા 20, અહીં જવાબમાં આપણે 20નો 0 પહેલેથી એડ કરી દઈએ. 2×5×10ની 0, વધી 1, 2×14ને 1, 15નો 5, વધી 1, 2×2×4, 4×5, 2×6×8, એટલે કે આનો આપણે ગુણાકાર મળશે 85,500. ચાલો ત્યારબાદ આપણે 4,275ને 5 સાથે ગુણીશું. આપણે 55×25નો 5, વધી 2, 5×5×35, 35×2 37નો 7, વધી 3, 5×2×10, 10×3×13, વધી 1, 5×6×20, 20×1 21, એટલે આપણો સરવાળો આવ્યો 21,375. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય જૂથનો ગુણાકાર થઈ ગયો. ત્યારબાદ આપણે ત્રણેય જૂથનો આપણે સરવાળો કરીશું, એ આપણો ફાઇનલ આન્સર હશે.
4,27,500 होता 85,500 होता 21,375 5×5 = 7 5×5 = 10 10×3 = 13 નો તગડો વધી 1×7 = 8 8×5 = 13 13×14 = 14 વધી 1×2 = 3 3×8 11×2 13નો તગડો વધી 1×4 = 5 તો આપણો જવાબ આવશે 5,34,375 ચાલો દેખ મિત્રો હવે આપણે લાસ્ટ દાખલો એ જોઈએ 504×35 અહીં આપણે વિદ્યાર્થી મિત્રો 35 નું વિભાજન નહીં કરીએ પરંતુ 504 નું વિભાજન કરીશું શા માટે તો કે 504 નું વિભાજન કરીને ગણતરી કરવી થોડી સહેલી થશે તમે 35 નું વિભાજન કરી શકો તમે પરંતુ જો 35 વિભાજન કરશો તમે 35 નું તો તમારી ગણતરી થોડી અઘરી થશે એટલા માટે ગણતરી સરળતા માટે આપણે અહીં 504 નું વિભાજન આપણે કરીશું તો અહીં આપણે સૌપ્રથમ તો ક્રમચિહ્ન કરી નાખીએ હવે આપણે એ પણ જાણીએ છીએ કે ગુણાકારમના ક્રમનું મહત્વ નથી ચાલો હવે આપણે 35×504 નું વિભાજન કરશું આપણે 500+4 તરીકે શા માટે તો કે અહીં 1×10 = 100 સોના અંકમાં 5 છે એટલે એનો આધાર બનશે 500 હવે આપણે 504માંથી 500 લઈ લીધા તો આપણી પાસે બચ્યા 4 તો અહીંયા આપણે 4×4 લીધા હવે પણ ક્રમશઃ 35નો 500 સાથે ત્યારબાદ 35નો 4 સાથે આપણે ગુણાકાર કરીશું 35×500 આપણે 500ના 2 ઝીરો જવાબમાં આપણે એડ કરી દઈએ 25×25 = 5 5×15 ને 2×17 એટલે આપણો જવાબ આવશે 17,500 હવે આપણે 35નો 4 સાથે ગુણાકાર આપણે કરીએ 35×4 4×5 = 20 2 7×12 = 12 એટલે કે આપણો જવાબ આવશે 140 હવે આપણે 17,500માં 140 આપણે ઉમેરીશું તો આપણે જવાબ મળશે 17,640 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં માત્ર સરળતા માટે 504નું આપણે વિભાજન કર્યું જો તમે 35નું વિભાજન કરીને સમ કરો તો પણ તમારો જવાબ આવી જશે